મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિની વાત કરવાના છીએ. તો મિત્રો, બીજું જણાવવાનું કે મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયા પર મેં ધોરણ 10ના ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 11 રચનાઓ મૂકેલા છે. હવે અહીં આપણે આગળ વાત કરીએ પ્રસ્તાવના. તો અહીં આપણે ચેપ્ટર 3 છે, યામ ભૂમિતિ ધોરણ 9 ગણિત, ની અંદર આપણે જોઈએ પ્રસ્તાવના. યામ સમતલ પર આવેલ કોઈ પણ બિંદુ કે વસ્તુનું સ્થાન વર્ણવવા માટે આપણે બે પરસ્પર લંબરેખાઓની જરૂર પડે છે. તો મિત્રો, અહીં આપણે યામની અંદર કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણે લંબરેખાઓની જરૂર પડશે. અહીંયા મેં દોરી છે, આવી લંબરેખાઓની જરૂર પડશે. યામ સમતલની અંદર તમારે કોઈ પણ બિંદુ કે વસ્તુ દર્શાવવી તો આ રીતની તમારે જરૂર પડશે લંબરેખાઓની. હવે આપણે આગળ જોઈએ. યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે તે મહાન ગણિતશાસ્ત્રી રેન દ કાર્તેના નામ પરથી કાર્તેજીય યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે. તો અહીંયા મેં લખ્યું છે કે યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે કાર્તેજીય યામ પદ્ધતિ કહીએ છીએ. અને કાર્તેજીય યામ પદ્ધતિ નામ એટલા માટે પડ્યું, તે મહાન ગણિતશાસ્ત્રી રેન દ કાર્તેના નામ ઉપરથી આ પદ્ધતિનું નામ કાર્તેજીય યામ પદ્ધતિ પડ્યું છે. યામ સમતલ, હવે આપણે યામ સમતલ જોઈએ. તો યામ સમતલની અંદર સમતલમાં એક સમક્ષિતિજ એટલે કે આડી, સમતલમાં એક સમક્ષિતિજ એટલે આડી રેખા અને બીજી શિરોલંબ એટલે કે ઊભી, શિરોલંબ એટલે ઊભી, એવી બે પરસ્પર લંબરેખાઓ દોરો. તો અહીંયા મિત્રો મેં દોરી છે, આ આડી રેખા છે એ સમક્ષિતિજ છે અને આ ઊભી રેખા છે એ શિરોલંબ રેખા છે. અહીંયા મેં બે રેખાઓ દોરી છે. હવે તેમના છેદ બિંદુ ઓને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. તો આ બે રેખાઓ જ્યાં ભેગી થાય અહીંયા એનું છેદ બિંદુ છે અને આપણે ઓ કહેશું. તો અહીંયા છેદ બિંદુ છે આપણને ઓ આપ્યું છે. એક આ ઊભી રેખા અને એક આડી રેખા છે એના છેદબિંદુને આપણે ઓ નામ કહેશું. સમક્ષિતિજ એટલે આડી રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ એટલે ઊભી રેખાને વાય અક્ષ કહેવાય. તો અહીંયા સમક્ષિતિજ એટલે આડી રેખા છે એને એક્સ અક્ષ અને આ ઊભી રેખા એટલે શિરોલંબ રેખા છે અને વાય અક્ષ. આ શિરોલંબ રેખા છે આ ઊભી એને વાય અક્ષ કહેવાય અને આડી રેખા છે એને એક્સ અક્ષ કહેવાય. આ બંને અક્ષોને યામાક્ષો કહેવાય. તો આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ એને બોલવું હોય તો યામાક્ષો પણ કહી શકાય. આ એક્સ અક્ષ અને વાય અક્ષને યામાક્ષો પણ કહી શકાય છે. એક્સ અક્ષને વાય અક્ષને લંબ રેખાઓ દોરવામાં આવે, એક્સ અક્ષને અને વાય અક્ષને બેને લંબ રેખા દોરવામાં આવે અને આ રેખા પી બિંદુમાં છેદે તો તેના યામ પી એ બી લખાય. તો અહીંયા મેં મિત્રો દોર્યું છે, આ એક્સ અક્ષ છે એને લંબ રેખા દોરી એ, આડું છે એક્સ અક્ષ છે એને લંબ રેખા દોરી એ અને અહીંયા વાય અક્ષ છે એને લંબરેખા મેં દોરી બી. તો આ એ લંબરેખા અને આ બી લંબરેખા આ બે રેખાઓ જ્યાં ભેગું થાય છે જ્યાં છેદે છે, આ લંબરેખા એ અને આ લંબરેખા બી, એ બે રેખા અહીંયા પી બિંદુમાં ભેગી થઈ છે. તો એ છેદ બિંદુ છે એને નામ આપવાનું પી એ બી. અહીંયા એ છે એ આ એને પીનો એક્સયામ કહેવાય. અહીંયા એ લખ્યું છે એને પીનો એક્સયામ કહેવાય. એનું નામ બીજું છે કોટીયામ, બીજું એને તમે બોલી શકો કોટિયામ, પણ આપણે મિત્રો મોટે ભાગે આપણે એક્સયામ બોલીએ છીએ. બીને પીનો વાયામ, અહીંયા જે બી લખ્યું છે આ એને બીને પીનો વાયામ કહેવાય. એને ભુજ પણ કહેવાય છે, આપણે ભુજયામ પણ બોલી શકીએ, પણ આપણે મોટે ભાગે વાયામ બોલશું. એને પીનો એક્સયામ અને બીને પીનો વાયામ કહેશું. એક્સ અક્ષ પર 0ની જમણી બાજુ એ ધન સંખ્યા. તો અહીંયા મેં મિત્રો દર્શાવ્યું છે આ 0 છે એની જમણી બાજુ એટલે આ સાઈડ, આ 0 1 2 3. તો 0ની જમણી બાજુ એટલે આ બાજુ ધન સંખ્યા આવશે અને 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યા લેવામાં આવે છે. તો અહીંયા 0 છે એની આ બાજુ ડાબી બાજુ -1 -2 -3. તો આ બાજુ છે ડાબી બાજુ અને જમણી બાજુ છે એ ધન સંખ્યા અને ડાબી બાજુ છે એ ઋણ સંખ્યા -1 -2 -3. વાય અક્ષ પર 0ની ઉપરની બાજુએ ધન સંખ્યા અને 0ની નીચેની બાજુએ ઋણ સંખ્યા લેવામાં આવે છે. તો અહીંયા 0ની આ ઉપરની બાજુ
जीरो नी उपरनी बाजू छे धन संख्या एक बे त्रण, तो जीरो नी उपरनी बाजू धन संख्या एक बे त्रण ए रीतना धन संख्या। जीरो नी नीचेनी बाजू ए ऋण संख्या लेवामां आवे छे, तो आ जीरो छे एनी नीचेनी बाजू माइनस एक माइनस बे माइनस त्रण, जीरो नी नीचेनी बाजू ए ऋण संख्या लेवामां आवे छे। समतल में उगम बिंदु ओ ना यम जीरो जीरो छे, तो अहीं आ छे बिंदु एना यम आपणे जीरो जीरो लेशुं, आ उगम बिंदु छे एना यम जीरो जीरो। एक्स अक्ष पर कोई बिंदु होय तो तेना यम एक्स जीरो थाय, हवे एक्स अक्ष पर आनी पर कोई बिंदु होय तेना यम थाय एक्स जीरो, एटले के एक्स यम होय वाय यम शून्य थाय, कारण के बिंदु छे एक्स अक्ष पर आपेल छे, एटले एक्स यम होय वाय यम न होय एटले एक्स जीरो थाय। दाखला तरीके आनो तमारे यम बोलवो होय, आ बिंदु एक्स अक्ष पर त्रण छे तो तमारे त्रणना यम बोलवो होय तो त्रण जीरो थाय, आ बेना यम बोलवो होय तो बे जीरो थाय, आ माइनस त्रणना यम बोलवो होय तो माइनस त्रण जीरो थाय। एटले के एक्स अक्ष पर बिंदु होय तो जे बिंदु छे ई ज लेवानुं, वायम एनो शून्य लेवानो एटले माइनस त्रण जीरो थाय, अहींया त्रण जीरो थाय। एवी ज रीतना वायक्स पर कोई बिंदु होय तो तेना यम जीरो वाय थाय, वायक्स पर बिंदु होय तो एक्स यम शून्य थाय अने वायम होय। दाखला तरीके आ त्रण छे ई वायक्स पर छे तो आने यम बोलवो तो जीरो त्रण, आ बे छे एना यम बोलवो तो जीरो बे, अने आ माइनस त्रण छे एना यम बोलवो तो जीरो माइनस त्रण, कारण के वायक्स पर छे। हवे आपणे ऊभी रेखा ने आडी रेखा दोरीए तो समतलना केटला भाग थाय छे, चार भाग थाय छे। अहींया दोर्युं छे आ एक, आ एक्स अक्ष दोर्युं अने आ वाय अक्ष, एटले के आ रीतनी ऊभी अने आडी रेखा दोरी तो समतलना केटला भाग कर्या, चार भाग, एक बे त्रण अने चार भाग। तो पहेलो भाग छे ने प्रथम चरण कहेवाय, बीजो भाग छे ने बीजो चरण कहेवाय, त्रीजो भाग छे ने त्रीजो चरण कहेवाय, चौथो भाग छे ने चौथो चरण कहेवाय। तो प्रथम चरण में जुओ अहींया आ वाय अक्ष पर ऊपरनी बाजू अने एक्स अक्ष पर जमणी बाजू, एटले के अहींया धन संख्या छे, अहींया धन संख्या छे। तो प्रथम चरण आ रीतनुं बने, आ रीतनुं बने एटले आ बाजू धन संख्या ने ऊपर धन संख्या, एटले एक्स यामे धन आवशे ने वाय यामे धन आवशे। आपणे बीजा चरणमां जोईए तो अहींया बीजा चरणमां एक्स अक्ष पर ऋण अने आ वाय अक्ष पर धन, आ रीतनुं बीजू चरण बन्युं, आ रीतनुं बीजू चरણ બન્યું। તો અહીંયા અહીંયા ધન સંખ્યા છે y ઉપર અને અહીંયા x ઉપર ઋણ છે, એટલે બીજા ચરણમાં x યામ ઋણ થાય અને y યામ ધન થાય। એવી જ રીતના ત્રીજું ચરણ જોઈએ તો આ ત્રીજું ચરણ છે એમાં અહીંયા ઋણ છે અને અહીંયા પણ ઋણ છે, એટલે x અક્ષ ઉપર ઋણ છે અને y અક્ષ ઉપર ઋણ છે, આ ઋણ ને આ ઋણ અહીંથી ત્રીજું ચરણ બન્યું, એટલે ત્રીજા ચરણમાં x યામ છે એ ઋણ થાય અને y યામ પણ ઋણ થાય। એવી જ રીતના આપણે ચોથું ચરણ જોઈએ તો આ ચોથા ચરણમાં આ x યામ ધન અને આ વાયમ ઋણ, આ રીતનું બને, આ રીતનું ચોથું ચરણ બનશે। તો ચોથા ચરણમાં એક્સયામ ધન અને વાયમ ઋણ, એટલે એક્સયામ ધન છે અને વાયમ ઋણ છે। તો મિત્રો પ્રથમ ચરણમાં બે યામ કેવા આવશે, ધન, એક્સયામે ધન અને વાયમે ધન। બીજા ચરણમાં એક્સયામ ઋણ અને વાયમ ધન, ત્રીજા ચરણમાં એક્સયામ ઋણ અને વાયમ ઋણ, ચોથા ચરણમાં એક્સયામ ધન અને વાયમ ઋણ, એટલે કે પ્રથમ ચરણમાં બે પ્લસ બીજા ચરણમાં માઇનસ પ્લસ, માઇનસ પ્લસ એટલે એક્સયામ માઇનસ ને વાયમ પ્લસ, ત્રીજા ચરણમાં બે માઇનસ એટલે કે એક્સયામે ઋણ અને વાયામે ઋણ, ચોથા ચરણમાં એક્સયામ ધન આવશે અને વાયામ ઋણ એટલે કે પ્લસ માઇનસ આવશે। આ રીતનું સમતલમાં બિંદુ મૂકવાથી એના કેટલા ભાગ થાય છે, ચાર ભાગ થાય છે, અને ચારે ભાગને આપણે યામ જોયા।